હાય બચ્ચાસ વેલકમ બેક ટુ રસાયણમ ઇન્સ્ટિટ્યૂટ લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે કોષીય આવરણ અને તેના રૂપાંતરણ જોયા હતા આજે આપણે જોઈશું રીબોઝોમ અને તેમાં સમાવેશિત નાની સૂક્ષ્મકાય રચના આદિકોષ કેન્દ્રીય કોષમાં જ એકમાત્ર માત્ર અંગિકા તમને ખબર છે બેટા કે રીબોઝોમ્સ હાજર જેને આપણે મોનોઝોમ પણ કહીએ છીએ તો રીબોઝોમ આદિકોષ કોષમાં સ્તર પર જોડાયેલા હવે એની પાસે અંતઃ કોષરસ જાળ છે નહીં એટલે સામાન્ય રીતે કોષરસ સ્તર પર જોડાયેલા રિબોઝોમ જોવા મળશે રિબોઝોમ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે રિબોઝોમ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન માટે તેને શું કહે છે પ્રોટીન ફેક્ટરી માટે તેને પ્રોટીન ફેક્ટરી કહે છે પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન હોવાથી એને કહેવામાં આવે છે બેટા પ્રોટીન ફેક્ટરી ઓકે હવે આ જે છે એ સેવન્ટી એસ પ્રકારના છે અને થર્ટી એસ ફિફ્ટી એસ અને થર્ટીએસ ફિફ્ટી એસ એટલે રિબોઝોમનો મોટો ઉપેકમ અને થર્ટી એસ એટલે રીબોઝોમનો નાનો ઉપેકમ ફિફ્ટી એસ એટલે મોટો ઉપેકમ અને થર્ટી એસ એટલે રિબોઝુમનો નાનો ઉપેકમ તો તમને થશે કે મેમ ફિફ્ટી અને થર્ટી તો એટી થાય સેવન્ટી કેવી રીતે તો આમાં એવું છે બેટા કે મોટા ઉપેકમની અંદર નાનો ઉપેકમ ખૂંપેલો છે જેમ આ માર્કર છે માર્કરની અંદર એનું ઢાંકણું ખૂંપેલું છે તો એની ટોટલ સાઇઝ બંનેની ઇન્ડિવિજ્યુઅલ સાઇઝ કરતાં ઓછી થાય એમ આ ફિફ્ટી એસની અંદર આ ધારો કે મોટો ઉપેકમ જે છે ફિફ્ટી એસ અને એસ એ છે નાનું ઉપેકમ બંને ભેગા થઈને દીકરા બનાવે સેવન્ટીયર્સ ઓકે બંને ભેગા થઈને બનાવશે બેટા એસ ઓકે બાયોલોજીમાં ફિફ્ટી અને થર્ટી સેવન્ટી થાય છે કેમ કારણ કે મોટા ઉપેકમની અંદર નાનો ઉપેકમ ખૂંપેલો છે હવે બેક્ટેરિયામાં એક એમ આરએનએ નામની રચના છે તમને થશે કે મેમાં એમ આર શું છે તો આપણે ક્યારેય સીધે સીધું ડીએનએમાંથી પ્રોટીન બનાવી શકતા નથી જો ડીએનએમાંથી પ્રોટીન બનાવવું હોય તો પહેલાં ડીએનએમાંથી એમ આરએનએ નામની રચના બનાવવી પડે તો આદિકોષ કોષમાં એક એમ પર એમ આરએનએ ને આપણે કહી શકીએ મેસેન્જર કે સંદેશાવાહક તો આ એક પર ઘણા બધા આરેબોઝોમ ગોઠવાય જેને પોલી રીબોઝોમ કે પોલીઝોમ કહે છે આ આખી રચનાને બેટા પોલી રિબોઝોમ કે પોલિઝોમ કહે છે આ આખો એમ ને અને એની ઉપર ઘણા બધા રિબોઝોમ ગોઠવાયેલા હોય પોલી એટલે એક કરતાં વધારે તો એમ આરએનએ ઉપર એક કરતાં વધારે રિબોઝોમ ગોઠવાય આ આખી રચનાને પોલી રિબોઝોમ કે પોલીઝોમ કહે છે જે પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે જે પ્રોટીન સંશ્લેષણ માટેની જગ્યા છે ઓકે ભાષાંતરણની પ્રક્રિયા દ્વારા એ પ્રોટીન બનાવે એમ માંથી એમાંથી પ્રોટીન બનવાની ઘટનાને આપણે ભાષાંતરણ કહીએ છીએ ચાલો હવે બેટા જોઈએ નાની સૂક્ષ્મકાય રચના કેન્દ્રી કોષમાં પટલ રહિત કોષ રસમાં સળંગ હોય એવી રચના જોવા મળે છે પટલ નથી એટલે બટ ઓબ્વિયસ છે કે કોષ રસમાં એના દ્રવ્યો મિક્સ થશે આદિકોષ કોષમાં પટલ રહિત કોષરસમાં સળંગ હોય તેવી રચના જોવા મળે ઓકે જેમ કે ગ્લાયકોજન કણિકા જે ગ્લાયકોજનનો સંગ્રહ કરે ગ્લાયકોજન કણિકા જે ગ્લાયકોજનનો સંગ્રહ કરે ફોસ્ફેટ કણિકા જે ફોસ્ફેટ નું સંગ્રહ કરે સ્પેસિફિકલી રંજક દ્રવ્ય સંગ્રહ કરે અને કેટલાક જાંબલી હરિત અને નીલહરિત બેક્ટેરિયામાં વાયુયુક્ત રસધાની પણ જોવા મળે જેને કારણે બેક્ટેરિયા તરી શકે અને બેક્ટેરિયામાં વાયુયુક્ત રસધાની હાજર જેથી બેક્ટેરિયા બેટા તરી શકે ઓકે તો આ રચના આવી સૂક્ષ્મકાય રચના પણ આદિકોષ કેન્દ્રિકોષમાં જોવા મળે છે હવે દીકરા જોઈએ આપણે સુકોષ કેન્દ્રિકોષ ઓકે ચાલો બેટા હવે જોઈએ આપણે સુકોષ કેન્દ્રિકોષ સુકોષ કેન્દ્રિકોષમાં કયા કયા સજીવનો સમાવેશ થાય છે લીલ ફૂગ પ્રજીવ વનસ્પતિ અને પ્રાણી

આ પટલયુક્ત અંગિકાને કારણે કોષરસ કોષરસમાં અલગ અલગ વિભાગ જોવા મળે છે જોઈએ આપણે અંગિકાને કારણે કોષરસમાં અલગ અલગ વિભાગ જોવા મળે છે કેવી રીતે તો હવે સ્વાભાવિક છે કે એક મોટી જગ્યા છે જેમાં તમારે વન બીએચકે કે ટુ બીએચકે કરવું છે તો તમારે અલગ અલગ દીવાલ કરવી પડશે તો તમે કમ્પાર્ટમેન્ટ બનાવી શકશો તો એવી જ રીતે આ કોષ છે જો કોષની અંદર આ પટલયુક્ત કોષ કેન્દ્ર આવી ગયું તો કોષ બે વિભાગમાં વિભાજિત થયો અંતઃકોષ જાળ આવી કોષ ત્રણ વિભાગમાં વિભાજિત થયો કણાપસૂત્ર આવ્યું કોષ ચાર વિભાગમાં વિભાજિત થયો આમ જેટલા પણ પટલયુક્ત અંગિકા આવશે જેટલા પણ પટલ આવશે કોષરસ અલગ અલગ કમ્પાર્ટમેન્ટમાં વિભાજિત થશે જેવી રીતે તમે જોઈ શકો છો હવે આ અલગ અલગ અંગિકા પટલયુક્ત અંતઃ કોષરસ જાળ કણાપસૂત્ર કોષ કેન્દ્ર કે હરિતકણ એનું કામ છે કોષરસને વિભાજિત કરી દરેક અંગિકા અલગ અલગ કાર્ય કરી શકે છે હવે આપણે તફાવત જોઈએ બેટા વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ તો વનસ્પતિ કોષ કોષ દિવાલ ધરાવે પ્રાણી કોષ પાસે કોષ દિવાલ હોતી નથી વનસ્પતિ કોષ એ તારા કેન્દ્ર ધરાવતું નથી જ્યારે પ્રાણી કોષ એ તારા કેન્દ્ર ધરાવે વનસ્પતિ કોષ પાસે હરિતકણ હાજર જ્યારે પ્રાણી પાસે હરિતકણ હોતું નથી વનસ્પતિ કોષ મોટી સુવિકસિત રસધાની ધરાવે જ્યારે પ્રાણીકોષ પાસે રસધાની નથી પ્રાણીકોષ રસધાની ધરાવતા નથી હોય તો અલ્પ વિકસિત રસધાની હાજર ઓકે આપણે આ ચેપ્ટરમાં સુવિકસિત કોષની એટલે કે સુકોષ કેન્દ્રિત કોષની બધી જ અંગિકા ભણવાના છીએ તો સૌથી પહેલી અંગિકાથી ચાલુ કરીએ બેટા કોષરસ સ્તર એટલે કે સેલ મેમ્બ્રેન પ્રાણી કોષનું સૌથી બહારનું આવરણ કોષરસ સ્તર એટલે પ્રાણી કોષનું સૌથી બહારનું આવરણ જેને કહીએ છીએ આપણે કોષરસ સ્તર

કોષની અંગિકા વિશે વાત કરવી હોય તો તમારી પાસે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જોઈએ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હોય તો જ તમે કોષ સ્તરનો અભ્યાસ કરી શકો છો સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે ફ્લુઇડ મ્યુઝિક નમૂનો રજૂ કર્યો જે કોષરસ સ્તરને સમજવા માટેનો સૌથી સુવિકસિત નમૂનો છે ફ્લુઇડ મોઝેક મોડલ એની પહેલાં પણ ડેનિયલ અને ડેવસિનીએ સેન્ડવિચ નમૂનો અને એકમ પટલ સંકલ્પના વગેરે આપ્યું હતું પણ સૌથી સુવિકસિત નમૂનો છે ફ્લુઇડ મોઝેક નમૂનો ઓકે પહેલાં આપણે ફ્લુઇડ મોઝેક નમૂનો જોઈએ અને પછી રોબર્ટસન અને ડેનિયલી ડેવસનના નમૂનો જોઈશું સૌપ્રથમ કોષરસ સ્તરનો અભ્યાસ આરબીસીમાં થયો સૌપ્રથમ કોષરસ સ્તરનો અભ્યાસ આરબીસીમાં થયો ઓકે અને જેમાં બાવન ટકા પ્રોટીન ચાલીસ ટકા લિપિડ અને આઠ ટકા કાર્બોદિત કોષ રસ ત્રણ પ્રમાણે લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ અલગ અલગ હોઈ શકે છે એવું જરૂરી નથી કે આટલું જ હોય સિંગર અને નિકોલ્સને જે ફ્લુઇડ મોઝેક નમૂનો રજૂ કર્યો એ કંઈક આવો હતો કે જેમાં લિપિડનું દ્વિસ્તર છે કંઈક આવી રીતે અને એની અંદર પ્રોટીન તેમજ કાર્બોદિત ગોઠવાયેલા છે આ છે જલાનુરાગી શીર્ષ આ છે જલવિતરાગી પૂંછડી આ છે કાર્બોદિત પરિઘીય પ્રોટીન અને આ છે બેટા અંતર્ગત પ્રોટીન ફ્લુઇડ મોઝેક નમૂના અનુસાર પ્રોટીન બે પ્રકારના છે પરિઘીય એટલે કે બહિર્ગત અને બીજા અંતર્ગત આ નમૂના અનુસાર જે પ્રોટીન બાહ્ય સપાટી પર હાજર જેને સરળતાથી દૂર કરી શકાય તે બહિર્ગત પ્રોટીન કે પરિઘીય પ્રોટીન અને જે પ્રોટીન ખૂંપેલા છે કોષરસ સ્તરમાં એને કહેવાય અંતર્ગત પ્રોટીન જોઈએ ઓકે બચ્ચા અને જે પ્રોટીન કોષરસ સ્તરમાં ખૂંપેલા છે જે પ્રોટીન કોષરસ સ્તરના લિપિડ દ્વિસ્તરમાં ખૂંપેલા છે તેને અંતર્ગત પ્રોટીન કહે છે એ પ્રોટીન શું કહે છે બેટા સ્પેસિફિકલી અંતર્ગત પ્રોટીન કહે છે ઓકે એટલે પ્રોટીન બે પ્રકારના પરિઘીય અને અંતર્ગત લિપિડના દ્વિસ્તરમાં જલાનુરાગી શીર્ષ બહારની બાજુ અને જલવિતરાગી પૂંછડી અંદરની બાજુ લિપિડના દ્વિસ્તરમાં જલાનું રાગી શીર્ષ બહારની બાજુ અને જલ વિતરાગી પૂછડી અંદરની બાજુ જલાનુરાગી એટલે તમને ખબર છે કે જે પાણીમાં દ્રાવ્ય છે અને જલ વિતરાગી એટલે જે પાણીમાં અદ્રાવ્ય છે તો જલ વિતરાગી પૂંછડી બહારના વાતાવરણથી બચવા માટે અંદરની બાજુ આવેલી છે ઓકે અને એ સિવાય કાર્બોદિત પણ કોષર સ્તરમાં હાજર છે લિપિડ એ અર્ધ તરલ પ્રકૃતિ ધરાવે છે એટલે કોષરસ સ્તરનો સ્વભાવ એ અર્ધતરલ છે જેલી જેવો અને તેની આ પ્રકૃતિને કારણે પ્રોટીન તેમાં ગતિ કરી શકે છે આ પ્રકૃતિને કારણે શું છે બેટા પ્રોટીન તેમાં ગતિ કરી શકે છે સ્વભાવ કેવો છે બેટા એનો અર્ધતરલ જેવો એટલે જેને કારણે પ્રોટીનની ગતિ એ અર્ધતરલ લિપિડમાં થઈ શકે છે આ અર્ધતરલ એટલે કે જેલી જેવા સ્વભાવને કારણે અંતરભક્ષણ એટલે કે કોષની અંદર કોઈ અણુનું આવવું કોષ વિભાજન કોષનું બીજા કોષ સાથેનું જોડાણ સરળતાથી થઈ શકે ઓકે આ કારણોસર બેટા કોષ વિભાજન કોષનું બીજા કોષ સાથે જોડાણ કોઈ અણુનું કોષની અંદર આવવું વગેરે સિમ્પલ થઈ શકે કેમ કારણ કે અર્ધ તરલ સ્વભાવ છે જો સોલિડ સ્વભાવ હોત તો આ વસ્તુ શક્ય નથી તો ફ્લુઇડ અને મોઝેક મોડલ આ સિંગર અને નિકોલ્સને આપેલું મોડલ અત્યારે સ્વર્વસ્વીકૃત મનાય છે આપણે જોઈશું આગળ કે કોષર સ્તર શા માટે અર્ધપ્રવેશીલ છે અને કયા કયા વહનના પ્રકારો છે અને એ સિવાય ડેનિયલ અને ડેવસેનીએ આપેલું કોષ કોષસ્તરનો નમૂનો અને રોબર્ટસને આપેલો કોષ કોષસ્તરનો નમૂનો જે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું